જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક પ્રસૂતા મહિલાને ડિલિવરી આપ્યા બાદ ડોક્ટરની બેદરકારીને કારણે મૃત્યુ થવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થવાનું સામે આવ્યું છે. અગાઉ માણાવદર તાલુકામાં 3 પ્રસૂતા અને ત્યારબાદ જૂનાગઢમાં 3 પ્રસૂતા મહિલાના ડિલિવરી બાદ મૃત્યુ થયાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ પ્રસૂતા મહિલાનું ડિલિવરી બાદ મૃત્યુ થયું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દીકરીને લઈ અને હું એની મા છું અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયો એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું જૂનાગઢ જાઓ. જૂનાગઢ 1.5 કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અત્યારે પૂગ્યા હતા એવું થયું. જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે 20 ડોક્ટર હતા તો એને કાંઈ પૂજના ન પૂજી 27 દીકરી વહી ગઈ. અને ડોક્ટરની બેદરકારી તો ખરી જ બેદરકારી, પણ આવું કર્યું ડોક્ટરને કંઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ. અઘેરા સાહેબને અહીંયા અઘેરા સાહેબને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર, પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો. બે દીકરીઓ મૂકી અને આ માતા મૃત્યુ પામ્યા. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં મરણ જનાર સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉંમર 25 કે જો રાણીપરાના રહેવાસી હતા, જો ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી, પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનો મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતા અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.